મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે હશો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું બહુ ઘણા દિવસ પછી એક નવા વ્લોગ સાથે અને ઘણા દિવસો પછી આવી ગઈ છું કે ઘણી બધી ન્યૂઝ છે મારી પાસે તમને આપવા માટે. નવું ઘર લીધું છે આપણે, ડ્રીમ હાઉસ લીધું છે, જે હતું એના કરતાં પણ સારું લીધું છે અને આનો હોમ ટૂર વિડીયો જરૂરથી હું કરાવીશ. પહેલાં ઘરે તો આપણે રહી જ ગયું તો એક વર્ષથી, બીકોઝ ઘર લીધા પછી હું જતી રહી હતી આફ્રિકા, એટલા માટે આપણે હોમ ટૂર રહી ગયું અને કંઈ વાંધો નહીં, રહી ગયું જે થાય એ સારા માટે જ થાય છે. એના કરતાં મોટું અને એના કરતાં સારું આપણે નવું ઘર થઈ ગયું છે અને એમાં આવી ગયા છે આપણે રહેવા માટે. તો આપણે એ હું તમને જરૂરથી હોમ ટૂર કરાવીશ, હોમ ટૂરનો વિડીયો લાવીશ અને બધું ઘર શિફ્ટ કરવામાં, સામાન શિફ્ટ કરવામાં, બધું ગોઠવવામાં તમને ખબર હોય છે, અંદાજો હોય છે જેમણે કર્યો મને કે કેટલા દિવસો લાગી જાય છે. આજે 15-20 દિવસથી અમે કામમાં હતા એટલા માટે કોઈ વ્લોગ નહોતો આવતો. શોર્ટ વિડીયો મેં રાખ્યો હતો, ઘણા બધા જોયો હશે, ના જોયો હોય તો જોઈ લેજો અને ફૂલ વિડીયો આવશે એ પણ જોજો. તો બસ આપણે આજે નવા ઘરથી વ્લોગની શરૂઆત કરી છે ફરીથી એકવાર. તો જે કંઈ શું કહેવાય, બધું નવી શરૂઆત જ કહેવાય છે. તો આપણે લક્ષ્મી માતાના મંદિરેથી, ડાણુંથી શરૂઆત કરીશું. તો નવા ઘરમાં આવી ગયા છે, ઘણી બધી પૂંજાઓ કરવાની હતી, કથા પણ કરી દીધી ઘરમાં, પણ મેં એનો કોઈ પણ વ્લોગ નહોતો શૂટ કર્યો કારણ કે સિમ્પલ કથા કરી હતી, પૂંજા કરી હતી અને પછી બધો સામાન ગોઠવી દીધો. તો આજે આપણે જવાના છે ડાણું મહાલક્ષ્મીના મંદિર. આજે છે સન્ડે, તો તેજસને કેમ્પ હતો એટલે સવારથી કેમ્પમાં ગયેલા હતા, જસ્ટ હમણાં જ આવ્યા 3 વાગે અને આવીને હું ફટાફટ નાઈને રેડી થઈ ગઈ છું. મેં કીધું મંદિરે પહેલાં પગે લાગી આવીએ માતાજીને અને આના પછી એક બહુ મોટી ટૂર આવવાની છે, આપણી ટ્રીપ આવવાની છે. તો આપણે ટ્રીપ પર જવાના છે અને ઘણા દિવસ માટે જવાનું, ઘણા દિવસ માટે એટલે અડધા મહિના માટે જવાના છે આપણે, 15 દિવસ માટે. મજા આવવાની છે, તમને સરસ સરસ જગ્યાઓ જોવા મળશે અને બધી ધાર્મિક જગ્યાઓ છે, યાત્રા કરવા જવાના છે. આપણે ગોવા અને મહાબળેશ્વર જઈએ કે ગમે ત્યાં જઈએ તો એને આપણાથી શું કહેવાય કે આપણે ફરવા ગયા એવું કહેવાય, ગોવા જઈએ ફરવા જયેલું કહેવાય. આ બાજુ આપણે જે જઈએ છીએ બધું હરિદ્વાર, કાશી, ગંગા, મથુરા, તો એને યાત્રા કરવા ગયેલું કહેવાય છે કેમકે આપણા ધાર્મિક સ્થળો છે એટલા માટે. તો બસ એ બધું કરવાનું છે, ઘરના બધા એજેડ પર્સનને લઈને જવાનું છે અને આપણે પણ સાથે કરવાના છે. તો એ પણ ખૂબ મજાના વ્લોગો આવશે, જોઈશું. આપણે ટ્રીપની તૈયારી પણ કરવાની છે કેમકે ઘરની તૈયારીમાં લાગેલા હતા એટલે કંઈ પણ તૈયારી નથી થઈ. તો આજે જ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને કાલથી જ અહીંયા નવા ઘરમાં આવ્યા છે. આજે આપણે જઈશું ડાણું મહાલક્ષ્મી માતાના મંદિરે, સાથે જઈશું, સાથે તમને પણ દર્શન કરાવીશ અને દેખાડીશ જો કેમેરો ત્યાં એલાઉડ હશે તો. તો ચાલો આપણે જઈએ, અમે તૈયાર થઈ ગયા છે, નીકળવાના છે. પહેલાં જૂના ઘરે જઈશું જેથી આંટી ને મમ્મી કે આવવાના હશે તો એ લોકોને લઈ લઈએ જે પણ આવવાના એમને, અને પછી આપણે જઈશું. તો વ્લોગને કન્ટિન્યુ કરજો તમે જોવા માટે અને પછી હું તમને બધી વિગતવાર જણાવીશ. પહેલાં મંદિરે જઈ આવીએ, પગે લાગી લઈએ, પછી હું તમને જણાવું કે આપણે ક્યાં ક્યાં જવાના છે ફરવા માટે અને શું તૈયારી કરી છે, શું નથી કરી, શોપિંગ કરવાનું છે કે બાકી છે, બેગો ભરવાની છે, શું નથી કરવાનું એ બધું જણાવીશ. કોણ કોણ જવાના દરેક વસ્તુ જાણવા મળશે, આપણે આ જ બ્લોગમાં કન્ટિન્યુ કરશું. તો ચાલો આપણે પહેલાં મંદિરે જઈ આવીએ. અહીંયા બહુ ગંદી થાય ગાડીને બહાર ને, એટલે નીચે પાર્કિંગમાં જ મૂકી દેવાની પણ. એ જરાક પેલો ઉપર ઢોળતું બહુ છે એટલે મને પણ અમે નહીં, અને બહાર તો બહુ જ ગંદી થાય, બહુ ધૂળ લાગે. પણ ત્યાં આપણે બહાર જ રાખતા હતા ત્યાં આટલી ગંદી નહીં થતી હતી, હા ને? ત્યાં આટલું બધું ધૂળ નહીં આવતું હતું, હા? મેઇન રોડ ને એટલે રોડ પર એટલે વધારે ધૂળ આવે અહીંયા. બાકી એમ જયારે આપણે આવીએ લાસ્ટ યર મેં તો આવેલી પેલા રસ, હા ત્યારે અહીંયાથી આવેલા, પણ આ રસ્તો ખોલે નહીં એ લોકો. થઈ ગયા છે મંદિર અને અહીંયા સુધી તો કેમેરો એલાઉડ છે એટલે હું શૂટ કરું છું, પછી અંદર ખબર નહીં, અંદર જો થાય તો હું તમને દર્શન કરાવીશ. ના કહેતા અમે દર્શન કરી લઈએ અને પછી આપણે મળીએ. તો 2:15 કલાક થઈ ગયા, તો આવી ગયા બિલી મોરાથી. અહીંયા આવતા 2 કલાક જેવું થાય છે, ઓલમોસ્ટ 2 કલાક થઈ ગયા. હું છું
સાચી બોલે દર્શન કરી ગયા અમે સરસ માતાજીના અને તમને જ્યાંથી દૂર મેઇન એન્ટ્રન્સમાંથી જેટલું શૂટ થાય એટલું કરી દીધું અને તમને દેખાડી પણ દીધું અંડર ક્લિયરલી લખ્યું છે કે ફોન એલાઉડ નથી, ફોટોગ્રાફી એલાઉડ નથી, તો પછી આપણે નિયમના ભંગ નહીં કરવાના, એટલા માટે અમે કોઈ પણ શૂટ નથી કર્યું. તો બસ અમે દર્શન કરીને બહાર આવી ગયા અને ખૂબ સરસ મજાના દર્શન પણ થઈ ગયા. અહીંયા ક્યારે દીવા કર્યા? નવરાત્રિમાં રોજ રોજે સાંજે આટલી થાટ કરતા જ હોય ને કદાચ. આ જે બીજો રસ્તો છે જ્યાંથી અમે ઓલવેઝ આવતા હોઈએ છીએ, આજે પેલી બાજુ ગેટ ખુલ્લો હતો તેમથી આવી ગયા. આ મંદિર જો અહીંયાથી આખું મંદિર દેખાય છે એટલે મેં વિચાર્યું કે તમને પણ એકવાર દેખાડી દઉં, જે લોકો ના આવ્યા હોય એમના માટે ડાણું મહાલક્ષ્મીનું મંદિર તમે અહીંયાથી દર્શન કરી શકો, ઘર બેઠા દર્શન કરી શકો. જો ક્લિયરલી દેખાય છે અને મુંબઈમાં જ લાગે છે, મહારાષ્ટ્રમાં લાગે છે. તો ઘણા બધા લોકો છે આજે પણ, કેમ કે સન્ડે છે એટલા માટે, અને પૂનમ આવવાની છે હોળી પર. પૂનમે ઘણા બધા લોકો અહીંયા પૂનમ પણ ભરવા માટે આવે છે, તો એ તો શક્ય નથી બનતું. જ્યારે પણ હું દર વર્ષે ઇન્ડિયા આવું છું તો અમે અહીંયા મંદિરે આવીએ જ છીએ, અને આ વર્ષે નહોતા આવ્યા તો બસ આજે આવી ગયા. ચાલો ચા પીવા વાળી પબ્લિક આવી જાઓ પાછા પાછા જોતા આવે. ભાઈ અહીંયા જ ઉભા રહ્યો એવો ઓર્ડર મળ્યો છે આપણને. ચીકુ કેટલા બધા મળે અહીંયા કે, એટલે વધારે પાક થતો એવું લાગે કે મુંબઈમાં થોડા ચીકુ વધારે થાય, પણ અહીંયા વધારે ચીકુ જમરૂક ને જાંબુ જ છે વધારે. ચાલો હોટલ જાનકીમાં જ આપણું ચા નાસ્તો મળી જશે. ચાય ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ. નાસ્તામાં શું છે ભાઈ? વડાપાઉ. મુંબઈના મહારાષ્ટ્રના વડાપાઉ જ મસ્તો લાગે. ચાલો નહીં લેવાના પણ, વડાપાઉ જ ખાવાના. મુંબઈના વડાપાઉ બહુ જ ફાઇન. ચા બધા પીવાના. હા બધા ચા પીવાના. આમ જોઈને બોલો જો પીવાના છો. હીરાબેન ચા પીવાની? તમારે તો મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? અને કાલનો વ્લોગ હું અત્યારે એન્ડ કરું છું, કેમ કે કાલે એન્ડ કરવાનું રહી ગયું હતું. મહાલક્ષ્મી મંદિરે ગયેલા આપણે જોઈ લીધું, તમે પણ દર્શન કરી લીધા અને આવી ગયા હતા, પણ રાતે 8 વાગે ગયા હતા આવતા, એટલે ખૂબ જ લેટ થઈ ગયો હતો. એટલે આવીને પછી જમવાનું હતું, અને હું જ્યારે 8 વાગે અમે આવ્યા ઘરે ગેસ્ટ પણ આવેલા હતા, એટલે બહુ લેટ થઈ ગયો. તો વ્લોગ એન્ડ કરવાનું રહી ગયો હતો, એટલે આપણે આજે સવારમાં મોર્નિંગમાં વ્લોગને એન્ડ કરીએ છીએ, કેમકે મારે અત્યારે વ્લોગ અપલોડ કરવાનો છે. તમે લોકો પણ રાહ જોતા હશે, વેટ કરતા. એ ઘણા લોકોએ કોમેન્ટ કરી પણ છે મને, જૂના વ્લોગમાં કોમેન્ટ કરી છે કે મનીષાબેન કેટલા દિવસથી તમારા વ્લોગ નથી આવતા, કેમ અટકી ગયા, શું થઈ ગયું, અમે તમારા વ્લોગની વેટ કરીએ છીએ. તો મને સાંભળીને ખૂબ જ સારું લાગ્યું કે મારા પણ વ્લોગની કોઈ રાહ જુએ છે, કોઈ વેટ કરે છે. તો આટલો પ્રેમ આપવા બદલ થેન્ક યુ સો મચ તમને. તો બસ આવો આવો પ્રેમ રાખતા રહેજો, તો વ્લોગ આવશે. અને ઘણીવાર મારે આવું બ્રેક પડી જાય છે, અને અત્યારે આ ઘરના લીધે બ્રેક પડી ગયું હતું. તો બસ સાચું આ નવા ઘરે મોર્નિંગ થઈ ગઈ, હિંચકો નાખ્યો છે. અત્યારે હું આખું નથી બતાવતી, અને આપણે ફૂલ હાઉસ ટૂર લાવીશું, જલ્દી જ લાવીશું. 1 વીક 10 દિવસની અંદર પણ ફરવા જવાના છે, એટલે કદાચ આવીને હું હાઉસ ટૂરનો વિડીયો તમને દેખાડીશ આખું ફૂલ હાઉસ. તો બસ આજ હતું, આજે આપણે મંદિરે જઈ આવ્યા, દર્શન કરી આવ્યા.
અને હવે તૈયારી કરવાની છે, જાત્રા કરવા જવાના છે. જો હું તમને પહેલાં ક્લિયર કરી દઉં, આજ બ્લોગમાં કહી દઉં, ફરવા નથી જવાના. કેમ કે આપણે જ્યારે ગોવા શિમલા મનાલી જઈએ એને ફરવા જવાનું કહેવાય છે. એ વસ્તુ ડિફરન્ટ છે, ઘણા લોકોને ખબર હશે કે આપણે એ જે એન્જોય કરવા માટે જાય, ફરવા માટે જાય, એની જગ્યાઓ અલગ હોય છે. અને આજે આપણે જવાના છીએ એ બધું હરિદ્વાર, ગંગા, કાશી, બનારસ, એ બધું જવાના છે. એને જાત્રા કરવા જવાનું કહેવાય છે. આપણા કલ્ચરમાં, આપણા ઇન્ડિયામાં એને જાત્રા કરવાનું જ કહેવાય છે. કેમ કે આપણા બધા દેવસ્થાનના જે તીર્થધામો છે બધા આપણા એ છે, તો બસ એ બધું જવાના છે. કેમ કે વર્ષોથી અમે 3 વર્ષથી પ્લાનિંગ કરતા હતા આટલું બધું ફરવા, છતાં પણ અમારે હરિદ્વાર જવાનું રહી જતું હતું. અને એમાં આપણું અયોધ્યા પણ એડ થયું છે, નવું રામ મંદિર બંધાયું છે, તો જોઈશું આપણે એ પણ કવર કરી લઈશું. તો જે પણ જ્યાં પણ જઈશું, થોડી મેં તમને આ હિન્ટ આપી દીધી, એક બે સ્થળ કહી દીધા, પણ ઘણું બધું જવાના છે આપણે. તો બસ 12 દિવસનો પ્રોગ્રામ છે, જોઈએ પછી ગયા પર કેટલા દિવસ થાય કેટલા નહીં. પણ ફરી પાછું એ બાજુ જવું નથી, કેમ કે અમે ઓલરેડી બધું જઈ આવેલા, આગ્રા, દિલ્હી, ગોકુળ, મથુરા, પંજાબ બધું જોઈ લીધેલું છે. છતાં પણ હવે ઘરેથી કાકા કાકી પણ આવવાના છે, એટલે એમના લીધે ફરીથી આ પ્રોગ્રામ કર્યો છે. તો હવે પછી કદાચ લાઈફમાં પાછું એ બાજુ જાત્રા કરવા જવાનું ના થાય, કારણ કે બધું થઈ ગયું છે ઓલરેડી. અને તમને બધાને ખબર છે કે મોંઘવારી તો બધાને જ લાગે, પેટ્રોલ ડીઝલના ભાવ, પછી આપણે બધું બીજા ખર્ચા હોય, અને આ બાજુની ટૂર કરીએ એટલે બહુ એક્સપેન્સિવ થઈ જાય. તો વારે વારે ના જવાય. તો ઓલરેડી 2-3 વાર જઈ આવ્યા, ગોકુળ, મથુરા, ઉંડાણી, બધું મારું આ 2જી વાર થવાનું છે. આગ્રાનો તાજમહેલ આપણો 3જી વાર થઈ જવાનો છે. તો એ રીતે છે, એટલે પણ હવે આ લાસ્ટ જ છે, પછી જોઈશું આગળ શું થાય. નહીં શું નહીં, આ લોકોને લઈ જવાનું હતું એ માટે પ્લાન કર્યો હતો, અને હરિદ્વાર, અયોધ્યા તો અમારે પણ જવાનું હતું એ માટે. તો પછી આજુબાજુનું જે કંઈ હશે, રૂટમાં આવતું હશે, એ બધું કવર કરી લેવાના છે, તાકી ફરીથી નહીં જવું પડે. જે જગ્યા બાકી હોય એ જ જઈશું. તો ચાલો જોઈએ, આપણે થોડી ઘણી તૈયારી કરવાની છે, કેમ કે ઘરમાં લાગેલા હતા 15 દિવસથી, એટલે કોઈ પણ જાતની તૈયારી નથી થઈ. મારે બધું ડ્રેસના કાપડ લાવી છું, દરજીને ત્યાં ડ્રેસ સીવવા નાખ્યા છે, અને એ બધું લેવા જવાનું છે, બીજું બધું કામ કરવાનું છે, બેગને કંઈક કરાવવા આપવાની છે. તો અને અમે 2 દિવસ પહેલાં સુરત પણ જઈ આવ્યા હતા, હું, કાકી અને બેન. તો બધું ઠેલા, બેગો તો છે મારી પાસે ઘણી બધી, પણ ઘણા દિવસનું ટૂર છે એટલે તો ઠેલા પણ લઈ આવ્યા છે ચોટામાંથી. તો એને મશીન મારો આપવાના છે, એ બધું કરાવવાનું છે કામ, કાજે એ બધું કામ કરીશું, લોકલ જે કંઈ પણ હશે, અને બાકી જે પણ હશે. શોપિંગ પણ થઈ ગઈ છે, હું તમને દેખાડીશ. અમારા ઘરોમાં જનરલી એવું હોય છે કે જેન્ટ્સ નથી આવતા શોપિંગ કરવા, અમે એકલા જ જતા હોઈએ છીએ, હું ને કાકી, કે હું ને બેન અને કાકી, કે કોઈ પણ સુરત જવાના હોય ચોટામાં, કે ચીખલી નાનકમાં જવાનું, કે કોઈ પણ જગ્યાએ જવાનું હોય, એ લોકોના પણ કપડાં લાવવાના હોય તો અમે જ લાવતા છીએ, એ લોકો કશે આવતા નથી. નથી અમને કંઈ લેવા લઈ જતા કે નથી એમના કપડાં લેવા જાય છે, અમારે જ બધું લાવવાનું. ઓલરેડી જે ફરવા જવાના એની શોપિંગ તમે આ બધું કામમાં કામમાં વચ્ચે વચ્ચે કરી જ નાખી છે. તો ટીચર્સના બી કપડાં થોડા ઘણા લેવાના હતા, એ બધું આવી ગયું છે, અમે લઈ આવ્યા હતા ચીખલી જઈને, હું ને કાકી. અને અમે ચોટામાં પણ જઈ આવ્યા 2-3 દિવસ પહેલાં, કોઈના ઘરે કંઈક મળવા જવાનું હતું તે ગયેલા, એટલે તે પણ આવી ગયું છે બધું આવતું, અને મારે પણ બધું થઈ જ ગયું છે. તો જોઈશું, આપણે પેકિંગ કરીશું નેક્સ્ટ વ્લોગમાં, અને પેકિંગ પણ કરીશું અને સાથે ટ્રાવેલ પણ કરીશું. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવો નવો પ્રેમ બનાવી રાખશો, વિડીયો ગમતા તો શેર અને લાઇક જરૂરથી કરી દેજો, અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.